સુરતના લિંબાયત વિસ્તારમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના સમર્થનમાં તમામ લોકો જોવા મળી રહ્યા છે. રેલી યોજવામાં આવી. ધારાસભ્ય સંગીતા પાટીલના અધ્યક્ષ સ્થાને રેલીનું ખાસ આયોજન કરવામાં આવ્યું. સંગીતા પાટીલ ખુલ્લી જીપમાં પ્રચાર માટે નીકળ્યા. મોટી સંખ્યામાં ભાજપ સમર્થકો રેલીમાં હાજર રહ્યા. લિંબાયત વિધાનસભામાંથી 1,00,000થી વધારેની લીડ સાથે સંગીતા પાટીલ જીતશે તેવો દાવો કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, રાજકીય પાર્ટીઓ પર જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. સંગીતા પાટીલ તેમના સમર્થકો સાથે નવસારી લોકસભાની ચૂંટણીનો પ્રચારમાં જોડાઈ ગયા છે અને ખાસ કરીને જે રીતના મોટો રૂટ છે ને, રૂટને લઈને તમામ જગ્યાએ પ્રચાર કરવામાં આવશે. આપણી સાથે સંગીતાબેન છે, સીધા આપણે એમની જોડે જાણીએ. સંગીતાબેન, ચૂંટણીનો પ્રચાર જે છે જોરશોરથી, ચૂંટણીનો પ્રચાર જે છે સંગીતાબેન જોર જોરથી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છો, લોકો સુધી પહોંચી રહ્યા છો. આજે અહીંયા ગણપતિ દાદાના દર્શન કરીને અમે આ રેલીનું સ્વાગત કરી છે. આજે આ ભવ્યથી ભવ્ય આ રેલીનું આયોજન અહીંયા રઘુપતિ સંસારી લોકસભામાં લિંબાયત વિધાનસભામાં કરવામાં આવ્યું છે. તમે જુઓ છો કે જેવી રીતે લોકોનો જમાવડો અહીંયા છે, લોકો 400 પાર જે લોકસભાની સીટ છે એ લાવવા માટે ધંધની રહ્યા છે. અને આ જે માહોલ છે, આ માહોલ દેખાઈ રહ્યો છે કે આ ફેરી મોદી સાહેબને સતત ત્રીજી વાર અને 400 પાર સીટની સાથે આ લિંબાયત વિધાનસભા 1,00,000ની લીડ આપવા જઈ રહી છે. મત વિસ્તારમાં ફરનાર છે, કયા કયા વિસ્તારમાં ફરનાર છે અને ખાસ કરીને ગત વર્ષ કરતા કેટલી લીડ વધશે સાહેબને? આ ફેરી તમે જુઓ છો કે જેવી રીતે અહીંયા જે માહોલ છે એ માહોલ, અને જેવી રીતે રામ મંદિરનું મોદી સાહેબે નિર્માણ કર્યું છે, આ મોદીમય વિસ્તાર થઈ ગયો છે. પૂરો દેશ રામમય થઈ ગયો છે અને મોદીમય થઈ ગયું છે. ત્યારે મોદી હે તો મુમકિન હે, મોદી પર, મોદી સાહેબ પર બધા જનતાનો વિશ્વાસ છે. આ જનતાનો વિશ્વાસ બતાવે છે કે આ જે સીટ છે એ લિંબાયત વિધાનસભાની 1,00,000 લીડ આપશે. ચોક્કસ કે જે રીતના ચૂંટણીનો માહોલ જે છે પૂરો ગરમાઈ ગયો છે અને ખાસ કરીને સુરત જે રીતના લિંબાયત વિધાનસભા મથકની અંદર જે છે ધારાસભ્ય સંગીતા પાટીલ અને તેમના સમર્થકો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ જે છે અહીંયા ઉપસ્થિત છે અને લિંબાયત પરિષદ ક્ષેત્રની અંદર નવસારીના લોકસભાના ઉમેદવાર જે સી આર પાટીલ પાસે મતની અપીલ કરવામાં આવશે અને આ મોટા કાફિલા સાથે મત વિસ્તારમાં જે છે પ્રચારનો માહોલ ગરમાઈ ગયો છે. પ્રશાંત ડિવરીજી, મીડિયા સુરત. તો હતા ત્યાર સુધી.